स्वाध्याय 4.2 प्रश्न 1-5 માં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા વગર એ ધ્યાન રાખજો વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો તમારે ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે આપણે અગાઉ ગુણધર્મોની ચર્ચા કરી 6 ગુણધર્મોનો અધ્યાય નિશ્ચાયકનું વિસ્તરણ પણ શીખ્યા હવે તમારે 1 થી 5 માં ગુણધર્મોનો જ ઉપયોગ કરવાનો છે વિસ્તરણ કર્યા સિવાય કીધું છે એટલે એનું વિસ્તરણ નથી કરવાનું પછી એક્ઝામ્પલ 6 થી આપણે માત્ર ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો એવું કહ્યું છે એટલે ત્યાં તમે વિસ્તરણનો ઉપયોગ કરો તો કરી શકાય હવે ગુણધર્મોની ચર્ચા આપણે કરી હતી એ જેમ જરૂર પડશે એમ યાદ કરીશું અહીંયા એક્ઝામ્પલ 1 માં નિશ્ચાયક આપ્યો છે x a x + a y b y + b z c z + c આ નિશ્ચાયકનું મૂલ્ય 0 છે એમ સાબિત કરવું છે તમે અહીંયા કેટલાક મુદ્દાઓ ધ્યાન રાખજો કે તમારે જ્યારે આ સાબિતી વાળા દાખલાઓ આવશે ત્યારે કેટલીક વસ્તુ વિચારવી પડશે તમે જો અહીંયા બીજી કોલમ અને ત્રીજી કોલમ જેમાં બીજી કોલમમાં a b c છે ત્રીજી કોલમમાં પણ આપણને a b c x + y + z ના સરવાળામાં મળે છે તો તમે બીજી કોલમ દ્વારા ત્રીજી કોલમના આ ઘટકોને દૂર કરી શકો છો આપણે આ શોધવાનું વિચારવાનું અને એવું જે કંઈ ઘટકો ઓછા થતા હોય એ રીતે આપણે ક્રિયા લેવાની ચલો અહીંયા ડાબી બાજુ બરાબર આપણને જે નિશ્ચાયક આપ્યો છે એ આપણે લખીએ અહીંયા તો નિશ્ચાયકમાં બીજી કોલમને -1 વડે ગુણીને ત્રીજી કોલમમાં ઉમેરીએ જેની ક્રિયા આપણે આ રીતે લખીશું કોલમ 2 ને -1 વડે ગુણીને કોલમ 3 માં ઉમેરતા જેનાથી કોલમ 3 માં ફેરફાર થાય છે આપણે શ્રેણિકમાં ક્રિયાઓ સમજેલા છે એ પ્રમાણે અહીંયા લખીએ છીએ તો ડાબી બાજુના નિશ્ચાયકમાં આપણે ક્રિયા લઈએ છીએ x y z જો અહીંયા ત્રીજી કોલમમાં ફેરફાર થશે એટલે પહેલી અને બીજી કોલમ તો જે છે એ જ આપણે લખીએ છીએ હવે અહીંયા બીજી કોલમને -1 વડે ગુણીએ અને ત્રીજીમાં ઉમેરીએ છીએ તો -1 વડે ગુણશો એટલે -a આમાં ઉમેરાશે તો પ્લસ a અને -a કેન્સલ થશે એટલે x વધશે એ જ રીતે -1 વડે ગુણો એટલે -b આમાં ઉમેરાશે તો પ્લસ b -b કેન્સલ થશે એટલે y થશે -1 વડે ગુણે આમાં ઉમેરો તો -c આમાં ઉમેરાશે -1 વડે ગુણશો એટલે -c થશે ને જે આમાં ઉમેરાશે તો પ્લસ c અને આ -c કેન્સલ થશે એટલે z વધશે ઓકે આપણે આ ક્રિયા લીધી હવે બીજો આ ક્રિયા લેવાથી તમારો મૂળ નિશ્ચાયક અને આ જે નવો નિશ્ચાયક મળ્યો તે બંને સમાન છે એવું આપણે લખ્યું છે એ કોના આધારે લખ્યું તો એ ગુણધર્મ 6 ગુણધર્મ 6 માં આપણે નોંધ કરી છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભને k વડે ગુણીને અન્ય હાર અથવા સ્તંભમાં ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી એટલે તમે આ મૂળ નિશ્ચાયક અને આ જે નવો નિશ્ચાયક મળ્યો એ બંને સમાન લખ્યા છે ગુણધર્મ 6 નો ઉપયોગ થાય છે હવે પછી આવી કોઈ બી ક્રિયા લઈશું તો ગુણધર્મ 6 પ્રમાણે નિશ્ચાયક બંને જૂનો અને નવો નિશ્ચાયક સમાન રહેશે ચલો આગળ વધીએ તમે જુઓ આ જે નવી કોલમ ત્રીજી મળી આપણને ત્રીજી કોલમ જે મળી તે અને પ્રથમ કોલમ જે છે બંને સમાન છે x y z એટલે આપણે કહી શકીએ કે કોલમ 1 અને કોલમ 3 સમાન છે કોલમ 1 અને કોલમ 3 સમાન હોય તો આપણે જાણીએ છીએ કે ગુણધર્મ 3 પ્રમાણે ગુણધર્મ
ત્રણ પ્રમાણે કોઈ પણ બે કોલમ અથવા કોઈ પણ બે રો મતલબ હાર બે હાર સમાન હોય કે બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે એટલે અહીંયા આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થઈ જશે 0 અને એ રીતે આપણને નિશ્ચાયકનું મૂલ્ય 0 મળી જશે આપણે જે સાબિત કરવું છે તો ડાબી બાજુ પરથી આપણને જમણી બાજુ મળે છે સાબિતી અહીંયા પૂરી થાય તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા વિસ્તરણ નથી કરવાનું આપણે વિસ્તરણ કર્યું નથી ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એક્ઝામ્પલ 2 તમને જે નિશ્ચાયક આપ્યો છે a-bb-cc-a એ પ્રમાણે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 મેળવવું છે આપણે નિશ્ચાયક લઈ લઈએ મતલબ ડાબી બાજુ લઈ લીધી હવે અહીંયા આપણે જેમ અહીંયા ઉપયોગ કર્યો કે ઘટકો ઓછા કર્યા પછી હાર સ્તંભ સમાન બતાવ્યા જે રીતે અહીંયા આપણને નિશ્ચાયકમાંથી મળતું હોય એ જોઈ લેવાનું તમે પહેલી અને બીજી કોલમ ધ્યાનથી જુઓ આ માઇનસ બી આ પ્લસ બી માઇનસ સી પ્લસ સી માઇનસ એ પ્લસ તો આપણે જો બીજી કોલમને એક વડે ગુણીને પહેલી કોલમમાં ઉમેરીએ તો આ માઇનસ બી પ્લસ સી માઇનસ માઇનસ બી પ્લસ બી માઇનસ સી પ્લસ સી માઇનસ એ પ્લસ એનો આપણે સરવાળો કરીએ તો તે આપણને ગણતરીમાં ફાયદો થશે અહીંયા બીજી કોલમને એક વડે ગુણીને પહેલી કોલમમાં ઉમેરીએ એટલે ફેરફાર પહેલી કોલમમાં થશે બરાબર છે આ પ્રમાણે આપણે જે ક્રિયા અહીંયા લીધી હતી એમ અહીંયા જે ક્રિયા લીધી તે લખી છે ચલો ક્રિયા પ્રમાણે અહીંયા લખીએ એક વડે આને ગુણો એટલે બી માઇનસ સી થાય જેને આમાં ઉમેરો પહેલી કોલમમાં તો બી માઇનસ સી આમાં ઉમેરાશે એટલે પ્લસ બી માઇનસ બી આ પ્લસ બી આ માઇનસ બી કેન્સલ થશે એટલે એ માઇનસ સી વધશે ડાયરેક્ટ લખીએ છીએ ધ્યાન રાખજો આને એક વડે ગુણીને આમાં ઉમેરો એટલે સી માઇનસ એ ઉમેરાશે તો પ્લસ સી માઇનસ સી કેન્સલ થશે બી માઇનસ એ વધશે સેમ એ જ રીતે એક વડે ગુણીને આમાં ઉમેરો એટલે એ માઇનસ બી આમાં ઉમેરાય તો અહીંયા સી માઇનસ બી વધશે બાકીના બીજી કોલમ અને ત્રીજી કોલમ ના ઘટકો એમના એમ જ લખવાના છે એમાં કોઈ ફેરફાર નહીં થાય આપણે જે અહીંયા સંકેત લખીએ છીએ ને એમાં અહીંયા આ સ્પષ્ટ જ કરે છે કે ભાઈ પહેલી કોલમમાં ફેરફાર થાય બીજી કોલમને એક વડે ગુણીને પહેલી કોલમમાં ઉમેરવા એની આ ક્રિયા અને એમાં આ બતાવે છે કે પહેલી કોલમમાં ફેરફાર થાય અહીંયા તમે પહેલી અને ત્રીજી કોલમ જુઓ એ માઇનસ સી સી માઇનસ એ બી માઇનસ એ એ માઇનસ બી સી માઇનસ બી બી માઇનસ સી વિરોધી સંખ્યાઓ છે એટલે હું અહીંયા પહેલી કોલમમાંથી માઇનસ વન કોમન લઈ લો એમ કહીએ અથવા ક્રિયાને રીતે કહીએ ને તો તમે કોલમ એકને માઇનસ એક વડે ગુણો છો એ ક્રિયા પણ કહી શકાય કોલમ એકને માઇનસ એક વડે ગુણો હું કોલમ એકને માઇનસ એક વડે ગુણો છું સમજો કોલમ એકને માઇનસ એક વડે ગુણીએ તો માઇનસ એ માઇનસ સી તો સી માઇનસ એ એ માઇનસ બી ઋણ વડે માઇનસ એક વડે ગુણીએ છીએ તો એ માઇનસ બી થશે અહીંયા સી માઇનસ બી છે તો બી માઇનસ સી થશે બાકીનો બીજી અને ત્રીજી કોલમ એમાં કોઈ ફેરફાર થશે નહીં ઓકે ધ્યાન રાખીએ આ ક્રિયા લીધી કોલમ એકને માઇનસ એક વડે ગુણે હવે તમે આ ક્રિયા લો છો ત્યારે આપણા ગુણધર્મ પ્રમાણે કોઈ કોલમને અથવા હારને જે ગણો સ્તંભ અથવા હારને કે વડે ગુણો છો તો એનું મૂલ્ય કે ગણું થઈ જાય છે તો અહીંયા માઇનસ વન વડે ગુણે તો આના કરતા એનું મૂલ્ય માઇનસ વન ગણું થઈ જાય એટલે આપણે અહીંયા ઇક્વલ ના લખી શકીએ અહીંયા માઇનસ આર જેટલા વડે ગુણો એટલા ગણું થઈ જાય તો એના કે વડે ગુણો તો આ બે સરખા લખવા હોય તો આના કરતા કે ગણું થાય એટલે વન અપોન કે વડે ગુણવા પડે વન અપોન માઇનસ વન એટલે માઇનસ થાય આ આપણો ગુણધર્મ છે આ ગુણધર્મ પ્રમાણે આપણે લખ્યું છે હવે બીજી વસ્તુ
આ જે ક્રિયાલિધિ એ જ આપણે ડાયરેક્ટ જ સમજીશું. હવે પછી હવે દર વખતે આ ક્રિયા નહીં લખીએ, આપણે સીધા જ કોલમ એકમાંથી માઇનસ વન કોમન લેતા બસ. ઓકે, હવે તમે જુઓ પહેલી અને ત્રીજી કોલમ સમાન છે, પહેલી અને ત્રીજી કોલમ સમાન છે તો આનું મૂલ્ય કેટલું થઈ જાય? ઝીરો. અને માઇનસ તો ઝીરો માઇનસ ઝીરો કે પ્લસ ઝીરો, ઝીરો જ થાય. કારણમાં લખીશું કોલમ એક અને કોલમ ત્રણ સમાન છે અને આપણો અહીંયા જે ગુણધર્મ ત્રણ હતો એ ગુણધર્મ પ્રમાણે. હવે એવું ચોખવટ નહીં કરીએ, શરૂઆતમાં આપણે ગુણધર્મ આ પ્રમાણે કે ગુણધર્મ આ પ્રમાણે એ ચોખવટ કરીએ છીએ. આપણે જાણીએ જ છીએ આ ક્રિયા લેવાથી આનું અને આનું મૂલ્ય બદલાતું નથી, એ આપણો ગુણધર્મ છ કહે છે. પછી આ પહેલી અને ત્રીજી કોલમ સમાન છે એટલે એનું મૂલ્ય ઝીરો થઈ જાય, તો આખા નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા ઝીરો થઈ, એ ગુણધર્મ ત્રણ છે. હવે આપણને જે મળે તે જવાબ આ ડાબી બાજુ લઈ અને જમણી બાજુ મળે છે, તો ડાબા બરાબર જવાબ થઈ. ઓકે, આ રીતે આપણે બીજાને પણ સાબિતી આપી શકીએ છીએ. એક્ઝામ્પલ બે ને બીજી રીત થી પણ ગણી શકાય. બીજી રીત જોઈએ, આપણે ડાબી બાજુ લઈ લઈએ તો આ જે નિશ્ચાયક હતો અગાઉ આપણે એવું કર્યું હતું કે પહેલી અને ત્રીજી કોલમ સમાન બનાવીને જવાબ ઝીરો મેળવ્યો હતો. હવે આપણે એક બીજી ક્રિયા આ રીતે લઈએ. તમે જુઓ એ માઇનસ બી છે, બી માઇનસ સી છે, સી માઇનસ એ છે, એ પ્રમાણે અહીંયા ને અહીંયા પણ છે. હવે હું એક ક્રિયા એવી લઉં છું કે ત્રીજી કોલમને એક વડે ગુણીને પહેલી કોલમ, સોરી હાર, ત્રીજી હારને એક વડે ગુણીને પહેલી હારમાં અને બીજી હારને પણ એક વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીએ, તો આ બંને અહીંયા ઉમેરાશે એટલે ટોટલ આ ત્રણનો સરવાળો થશે. ક્રિયા આપણે લખીએ તો ત્રીજી હારને એક વડે ગુણીને પહેલી હારમાં, પછી બીજી હારને પણ એક વડે ગુણીને પહેલી હારમાં, બીજી હારને પણ એક વડે ગુણીને પહેલી હારમાં, આ બંને આપણે પહેલી હારમાં ઉમેરવાના છે. ઓકે, તો પહેલી હારમાં ફેરફાર થશે. આ ક્રિયા આવી રીતે લખી શકાય, ત્રીજી હારને એક વડે ગુણીને પહેલી હારમાં, બીજી હારને એક વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીએ છીએ, પહેલી હારનો ફેરફાર થશે. ચલો, તો એ જે ફેરફાર થાય તે અહીંયા લખીએ. તમે સમજો, ત્રીજી હારને એક વડે ગુણીને પહેલીમાં, બીજી હારને એક વડે ગુણીને પહેલીમાં, એટલે આ બંનેને એક એક વડે ગુણીને આમાં ઉમેરવા છે, મતલબ ત્રણેયનો સરવાળો થાય. આ તો છે જ, આ બે ઉમેરાશે એટલે ત્રણનો સરવાળો થશે. તો સરવાળો ચેક કરો, એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી પ્લસ સી માઇનસ એ, તો જેમાં બી કેન્સલ થશે, સી પણ કેન્સલ થશે અને એ પણ કેન્સલ થશે, એટલે સરવાળો ઝીરો મળશે. એ જ સેમ રીતે અહીંયા પ્લસ માઇનસ સી કેન્સલ, પ્લસ માઇનસ એ કેન્સલ, પ્લસ માઇનસ બી, એટલે એ પણ સરવાળો ઝીરો થશે. એ જ રીતે આને એક વડે ગુણીને આમાં ઉમેરશો તો આ ત્રણનો સરવાળો અહીંયા ઝીરો મળશે. તમે જોઈ શકો છો આ ગણતરી સરળતાથી મેં ડાયરેક્ટ લખી છે, સી માઇનસ એ, એ માઇનસ બી અને બી માઇનસ, બીજી અને ત્રીજી હાર આપણે એમ જ લખવાની છે. હવે તમે જુઓ પહેલી હારનો દરેક ઘટક ઝીરો છે, તો સ્પષ્ટ છે કે તમે પહેલી હારથી વિસ્તરણ કરો છો તો એનું વિસ્તરણ કરવાની જરૂર જ નથી અહીંયા, પણ પહેલી હાર ટોટલ ઝીરો છે એટલે એનો જવાબ ઝીરો જ આપવાનો. અને આ રીતે એક્ઝામ્પલ બે ને બીજી રીતથી પણ આમ ગણી શકાય. એક્ઝામ્પલ ત્રણ, તમને એક નિશ્ચાયક આપ્યો છે જેની પહેલી કોલમ ટુ થ્રી ફાઈવ છે, બીજી કોલમ સેવન એટ નાઇન છે, ત્રીજી કોલમ સિક્સટી ફાઈવ સેવન્ટી ફાઈવ એટી સિક્સ છે, આ મૂલ્ય ઝીરો મેળવવું છે. ગણતરી કરીએ. જો હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીશું કે મેં તમને બીજો દાખલો બે રીતે ગણાવ્યો, એટલે તમે જેમ જેમ એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરશો એમ તમને એકથી વધુ રીતો મળશે, તમને જે સરળ લાગે તે રીતે તમે સાબિત કરી શકો છો. અહીંયા ડાબી બાજુ લઈ લઈએ. હવે તમારે ધ્યાનથી નિશ્ચાયકની હાર કે સ્તંભના ઘટકો જોવાના. અહીંયા સેવન એટ નાઇન, સિક્સટી ફાઈવ સેવન્ટી ફાઈવ એટી સિક્સ,
आने हूँ कितला वडे गुणी ने आमा उमेरू तो आपणे घटको वधु में वधु ओछा थई सके। तो सात ने आपणे नौ वडे गुणीए तो सात गुणे नौ त्रेसठ थशे। एज रीते अहीं नौ वडे गुणीए तो आठ गुणे नौ बोतेर थशे अने नौ गुणे नौ एक्यासी थशे। एटले आपणे लगभग नजीकनी किंमत आनी नजीकनी किंमत तो अहीं नौ वडे गुणवाथी मळे छे। तो आपणे ए प्रमाणे विचारवानुं कॉलम बे ने नौ वडे गुणी माइनस नौ वडे सॉरी एटले बात थाय माइनस नौ वडे गुणी अने कॉलम त्रण मां उमेरवाना छे। तो कॉलम त्रण मां फेरफार थाय आपणी आ क्रिया लखी आखी। ओके चलो हवे अहीं पहली कॉलम तो एम ज रहेशे, बीजी कॉलम ए पण एम ज रहेशे, फेरफार तमारे त्रीजी कॉलम में थशे। बीजी कॉलम ने माइनस नौ वडे गुणी अने त्रीजी में उमेरवा छे तो सात गुण्या नौ माइनस नौ एटले माइनस त्रेसठ आमा उमेरो पांसठ ओछा त्रेसठ एटले केटला वधशे बे वधशे। ओके माइनस नौ वडे गुणो आठ गुण्या माइनस नौ माइनस बोतेर थशे। पंचोतेर मांथी बोतेर बात करो એટલે અહીંયા ત્રણ વધશે માઇનસ નવ વડે અહીંયા ગુણો માઇનસ એક્યાસી આમાં ઉમેરો એટી સિક્સ માંથી એટી વન બાદ કરો એટલે ફાઈવ વધે। ઓકે તમે જુઓ શું ફાયદો થયો આપણને તો આ આંકડાઓ નાના થયા। આપણે એ રીતે અહીંયા કોઈ બી કોલમને ગુણીને અન્ય કોલમમાં ઉમેરશો તો આપણને ઘટકોમાં આ રીતે જેટલો ફાયદો થાય એ પ્રમાણે વિચારવા। હવે અહીંયા તો વિસ્તરણ કરવા ના પાડે છે તો હજુ કઈ બીજી ગણતરી તો તમે સીધું જોઈ શકો છો કે પહેલી અને ત્રીજી કોલમ સમાન આવી ગઈ। કોલમ એક અને કોલમ ત્રણ સમાન છે તો કોલમ એક અને કોલમ ત્રણ સમાન હોય તો એનો જવાબ સીધો જીરો જ થઈ જાય, વિસ્તરણ કરવાની જરૂર રહેતી નથી। બે કોલમ સમાન હોય તો જવાબ જીરો થાય અને માટે ડાબા પરથી આપણને જવાબ મળી જશે।